विद्यार्थी मित्रों आपणे धोरण 9 માં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 5 સજીવનો પાયાના એકમ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે 5.2.4 ફોસ્ફરસ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે એક પ્રયોગ કર્યો હતો ડુંગળી અને માનવીના ગાલના અંદરના કોષોનું આપણે જોયું કે કેવી રીતે એની અંદર ફોસ્ફરસ છે અથવા તો ફોસ્ફરસ પટલ છે અને કોષ કેન્દ્ર છે આપણે જોયું કે પ્રત્યેક કોષની અંદર પ્રદેશ કોષરસ પટલ દ્વારા આવરિત હોય છે. આ પ્રદેશ ખૂબ અભિનંદન ધરાવે છે, તેને કોષરસ કહે છે. એટલે કે જે કોષરસ દિવાલ છે વચ્ચેનું જે કોષ કેન્દ્ર છે એ બંનેની વચ્ચે આપણને કોષરસ છે એ જોવા મળે છે. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી વસ્તુ છે, પ્રવાહી છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. શું વિશિષ્ટ કાર્ય કરે છે? તો કે કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે, પરંતુ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષ અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો પણ કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. એટલે એની અંદર પણ આપણને જે પ્રવાહી છે એમાં પણ આપણને કોષરસ અંગિકાઓ છે એ જોવા મળે છે. અહીં આપણને કોષરસ પટલનું વાયરસના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનું કીધું છે. વાયરસ એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, એટલે કે એને કોઈ પણ જાતની એનામાં કોષરસ પટલ નથી હોતો કે પછી એની કોઈ અંગિકાઓ નથી હોતી. તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતાઓ ધરાવતા નથી કે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણાંકન ન કરી દે.